નમસ્કાર, દિવ્યાંગ ન્યૂઝ ચેનલમાં ફરી પાછું આપની સમક્ષ હાજર છું. હું દર્શક પટેલ સૌનું સ્વાગત કરું છું. અને આજે વાત કરવી છે સમયની. આપણે સંસ્કૃતિની વાત કરી, નારીની વાત કરી, પણ સમય સમય બળવાન છે નહીં પુરુષ બળવાન. કામે અર્જુનને લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. સાહેબ, સમય સારો હોય ને ત્યારે જીવી લેવું જોઈએ અને જીવાડી દેવું પણ જોઈએ. સમય સમય એટલો બળવાન છે, ક્યારે માણસ રંગમાંથી રાજા થઈ જાય અને રાજામાંથી ક્યારે રંગ થઈ જાય એની એક વાત મારે તમને કરવી છે. કવિ કાળીદત્ત અને રાજા ભોજ. રાજા ભોજ એમ કહેવાય સરસ મજાનું રાજ કરે. હવે એને અહમ તો સ્વાભાવિક છે, માણસના ખોરાકમાંથી વળી જતો હોય અને પછી મગજ સુધી ફરી અને એનો એવો કંઈક નવો અજરાણો આપતો હોય કે માણસ આખું પતન થઈ જાય, આખો સામ્રાજ્યના સામ્રાજ્ય વિખાઈ જાય એ ખબર નથી પડતી. એટલે રાજા ભોજને એમ થયું કે ભગવાન 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 શું છે, ભગવાન આ ભગવાન શું કરી શકે, આટલો પ્રશ્ન થયો. એટલે કવિ કાળીદત્તને કીધું, કવિ કાળીદત્ત હા ઉભા થાઓ અને મને એક પ્રશ્નનો જવાબ આપો. શું? કે ભગવાન થી શું થાય અને ભગવાન શું કરી શકે? આ રાજ્યમાં જે જોઈએ એની મારે જરૂર પૂરી પાડવાની છે. મારા કીધા વગર પાંદડું ના હલે, મારી સરકાર ચાલે, તો ભગવાન થી શું થાય, ભગવાન શું કરી શું શકે? અને કવિ કાળીદત્ત મલક 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 હસતા હસતા કહે છે, રાજા ભોજ આ પ્રશ્નનો જવાબ તો ગામડામાં ગાયો ચારતો ગોવાળ હોય ને એ આપી શકે એમ છે. આ તો બહુ સામાન્ય પ્રશ્ન છે, એમ બોલાવો ગોવાળને, મારા પ્રશ્નનો ઉત્તર કરાવો. અને પછી કવિ કાળીદત્ત માણસોને મોકલે છે અને ગોવાળને પકડે છે. ગોવાળ ગોવાળ હા ગોવાળ એવા એને એક પગે લઈને ઉભા હોય અને ભેંસો ચરતી હોય, મસ્ત દિવ્ય મજાનું વાતાવરણ હોય અને ગોવાળ ને એમાં જઈને ચાર સિપાહીઓ આવીને ફેંકી દે, કીધે આલે ગોવાળ હાલો આગળ થાવ. બે લાકડી મળે. ગોવાળ કે પણ જાવું ત્યાં, કીધો ને આગળ થાવે કે પણ જાવું છે ક્યાં આપણે એકચ્યુઅલી, અમે તમને મને કહ્યો તો ખરા કયો દીકરો થામો માલ્યો જાણ કર બે લાકડી મારે. એ કે રાજા ભોજ ને ત્યાં જવાનું છે, ચલો ચલો. રાજા ભોજ ઈ કોણ વળે? હાલવા મળો નગર માં મારવા જાય ત્યાં તો આવ્યા. રાજા ભોજ ની કચેરી ભરાઈ બેઠી હતી અને ગોવાળ અંદર આવે છે. ગોવાળ એના લાકડીના ટેકે દઈને ઉભા રહીને કે છે, રામ રામ બાપુ રામ રામ, તમારો દરબાર તો ઠાઠ માઠ ભર્યો છે. બાકી પેલી વાર ગોવાળ આવેલો, ખબર નહીં કે આવા રાજાના સિંહાસન હોય. ગોવાળ ને કોઈ અંદર આવા મળ્યું ન હોય સાહેબ. એટલે ગોવાળ ને પ્રશ્નાર્થ કરે છે રાજા ભોજ. પૂછે છે ગોવાળ, સમય ની વાત ચાલે છે કે માણસ ની પ્રકૃતિ અને માણસ જ્યારે જયારે આગળ વધે ત્યારે એના જીવન જરૂરિયાતમાં હું બધાને પૂરું પાડું છું, ભગવાન થી કઈ થતું નથી, તો લોકો ભગવાનને આટલા પૂજે છે કેમ? ગોવાળ પણ ખડખડા હસવા મળ્યો. રાજા ભોજ આ તમે કહો છો? હા હું કહું છું કે ભગવાન થી શું થાય, એમ ભગવાન શું શું કરી શકે એ જોવું છે તમારે? તો કે હા. તો હવે મને એ કહો કે તમે વિદ્યાર્થી બનીને પૂછો છો કે શિક્ષક બનીને પૂછો છો? રાજા ભોજ ફરી પાછા દિવ્યમાં દિવ્ય અનુભવે છે, સાલું આ શું વિદ્યાર્થી અને શિક્ષકમાં ફેર? એટલે ગોવાળે કીધું કે શિક્ષક હોય એ સવાલ અને જવાબ બંને જાણતા હોય. કદાચ તમે મને પૂછતા હો પણ એનો જવાબ તમારી પાસે હશે અને તમને ખબર જ ના હોય તો તમે એક વિદ્યાર્થી છો, તો એક વિદ્યાર્થી બનીને પૂછો છો? અને ત્યાં રાજા ભોજ નિયસ્તાથી કહે છે કે હું વિદ્યાર્થી બનીને પૂછું છું, મને ખબર નથી કે ભગવાન શું કરી શકે, મારે આ જાણવું છે, મારી પાસે ધન સંપત્તિ દોલત મારે એક રૂપિયાની કમી નથી, પણ ભગવાન શું કરી શકે આ દાખલામાં, આ રાજપાટ તો હું ચલાવું છું. અને ત્યારે કવિ કાળીદત્ત કહે છે કે હવે ગોવાળનો જવાબ સાંભળજો. અને ગોવાળ કહે છે કે વિદ્યાર્થી બનીને પૂછો છો તો વિદ્યાર્થીનું સ્થાન આટલું ઊંચી ના હોય. તમે જે સિંહાસન પર બેઠા છો ત્યાં વિદ્યાર્થી ના બેસી શકે, ત્યાં તો શિક્ષક બેસી શકે, એમ રાજા ભોજ સમજી ગયા. ખાટ 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 કરતા કે નીચે આવતા રહ્યા અને પછી કીધું કે ગોવાળ રાજા, તો હવે તો કે હવે મારે શિક્ષક બનવાનું ને, મારે ત્યાં બેસવું પડે. રાજા ભોજ મૂંઝાણો ખારો, ત્યાં બેસ છે તો પછી રાજા કે એમ જ થાય, કદાચ કઈક આગળ પાછળ કીધું તો રાજ પદવી તો મારા હાથમાંથી જાય. પણ છતાં રાજા ભોજને પ્રશ્ન જવાબ સતાવતો હતો એટલે કીધું, ભલે ગોવાળ સિંહાસન પર બિરાજમાન થાઓ અને મને જણાવો કે ભગવાન શું કરી શકે. અને સડ 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 એમ કહેવાય ઉપર જાય અને ગોવાળ એમ કહેવાય લાકડી તલવારની જગ્યાએ લાકડી ખોળામાં નાખીને કીધું, પૂછો બોલો હવે ભોજભાઈ,
રાજા માંથી ભોજ ભાઈ થઈ ગયા, ભોજ રાજા ભોજ કહેવાતા એ રાજા ભાઈ થઈ ગયા. કીધું પ્રશ્ન પૂછો હવે તમારો. ગોવાળ નો ઠાઠ માટ વધ્યો અને ત્યારે રાજા ભોજના બાપ દાદાનું સિંહાસન એટલે એને માન આપવું પડે. હાથ જોડીને કીધું, ગોવાળ રાજા મારે જાણવું છે કે ભગવાન શું કહી શકે. અને ત્યારે હસતા હસતા રમૂજ થી ગોવાળે જવાબ આપ્યો કે જો આ કરી શકે. રાજા ભોજ આ સિંહાસન પર બેસવા માટે કેટલાય કતલે આમ કરવા પડે, કેટલાય રાજા રજવાડા જીતવા પડે, કેટલાય બેના દીકરીઓને વિધવા કરવી પડે, ત્યારે આ સિંહાસન મળે છે. અને પલભર માત્રમાં આ સિંહાસન નો હું રાજા બની ગયો. હવે હું કહું સિપાહીઓ, રાજા ભોજને લઈ કાલ કોઠરીમાં પૂરી દો તો પૂરી દેવા પડે? હા, પૂરી દેવા પડે. તો હે રાજા ભોજ, અભિમાન ક્યારેય ના કરાય. માણસ વ્યક્તિત્વ ક્યારેય પણ ઉછાળાતું નથી, એને અંદર શાંત દબાવીને આગળ ચાલો તો જ દુનિયા તમારી અંદર સમાઈ શકે. રાજા ભોજ, અત્યારે મારા કહેવાથી જો સૈનિકો તમને અંદર ધકેલી દેતા હોય તો તમારા હાથમાં પણ જીવાદોરી છે. ભગવાન તમને આધીન આ બધું કાર્ય કરાવે છે, પણ તમે પોતે પરમાત્મા તેને પૂજાવા લાગશો તો ભગવાનને નહીં ગમે. અને રંગમાંથી રાજા અને રાજામાંથી રંગ કરું એ તો કુદરતના હાથની વાત છે. વાત થઈ સમયની, સમય સમય બળવાન છે સાહેબ, સમય વગર કશું જ નથી થતું. આ બાકી આપણા ગામડામાં સમય કેવો હતો બધાનો? હે, બધા ખેતી કરતા હતા પણ ખેતી કરવી નથી કોઈને. બધાને એમ થઈ ગયું કે આપણો સમય સારો આવ્યો, શહેરમાં ગયા, ભાગદોડમાં ભળ્યા, બિઝનેસમેન એટલા કર્યા, પણ ચાલાકીઓ બહુ વધી ગઈ સાહેબ. હે, સમય માણસનો સારો જ હોય છે, પણ સમય ક્યારે બગડે છે? જ્યારે માણસ ફાટ્યો, હાવ ફાટીને ફરી જાય ને, ત્યારે સમય બગડે માણસનો. એના નીતિ નિયમોથી બહાર જવા માંડે ત્યારે સમય બગડે છે માણસનો. માટે સમય જ્યારે સારો મળ્યો હોય ત્યારે હંમેશા જીવન ઉચ્ચ જીવવું જોઈએ, કે પછીના સમયમાં આખી દુનિયા તમને યાદ કરે સાહેબ. આવા જીવન જીવી જીવી અને કેટલાય મહાપુરુષો જતા રહ્યા છે સાહેબ. હે, એમાં તમારે મારે આપણે બધાને જીવવું પડશે. આપણા ગામડાના કેટલાય કેટલાય બાબાઓ જતા રહ્યા છે. તો અમારે ગામડાના દાદાને વાત કરી લે. હા, અમારે દાદાને આંખે આંજણી થઈ, આવી મોટી હો, આવી આંજણી થઈ અને આવું ડુમડું લઈને ગામના જોરે બેઠા હતા. હવે ન્યા કઈ બીજું તો કોઈ હોય નહીં. હા, અને બીજા બધા બાબા આવે ની ખબર કાઢવા કે દાદા આ હું કર્યું કે કઈ નઈ બેટા, હા આંજણી થઈ, આવું લગાડ્યું કાળું કાળું જેવું. એ કે ભાઈ કેળાન પાન લગાડ્યા ભાઈ. કેળાન પાન કોને કીધું તમને? એ કે આ મંજી કહી દો. મંજીન હું ખબર પડ્યા. હા હા, મંજીન ખબર પડતી હોય કેવડા ને પાન લગાડાય? રે બાપા, એના મૂળિયા લગાડવાના હોય. મૂળિયા હોય ને એ લગાડો તો આંજણી વહી જાય ભાઈ. એમ તમે વળ વાંગડી જેવું બધું. ઈ કે કેળા મૂળિયા ભાઈ, કોને કીધું કેળા મૂળિયા લગાડાય? ઈ કે આ મંજી બાપા ના તા ડેલી વાળા ભાઈ કહી જાય. એને માય ખબર પડે રાતે પોતે ગટર માં લબાકા લેતો જતો હોય, એને ખબર પડે આંખ ની આંજણી કેમ મટે? તો કઈ રીતે? એ કેળાનો રસ લગાવવાનો હોય. એમ રસ લગાવવાનો હોય. અને ત્રીજે દી રસ લગાવ્યો, આમ નામ દવા ફેરવતા રહ્યા સાહેબ, આંજણી રહી, આંખ વહી ગઈ. કોકની વાત માન્યા કરો તો સમય ક્યારે તમારો બદલાઈ જાય. માટે સમય સમય બળવાન છે. સમયને તમારી સાથે સાચી દિશા બતાવે એની જોડે નમવું જોઈએ. દુનિયા તો નવરંગી છે સાહેબ. આજ કયો સમય છે, આજ પાછળ કયો સમય જશે કોઈને ખબર નથી પડતી. હે સાહેબ, હા. અને લગન લગન ની મજા છો. આપણા ગામડામાં જે ગીતો ગવાતા, હા, આ શહેર ની બાયુ તો જે ગીતો ગાય, હા, એની તો વાત જ જવાય જો. હા, મેરે યંગને મે તુ મારા ક્યા કામ હે, મેરે યંગને મે શહેરમાં જ હાલે છે. હા, એ ગોરી જિસકી બીબી ગોરી ગોરી ઉસકા ભી બડા નામ હે, ખંભે સે લગા લો બિજલી કા ક્યા કામ હે, બિજલી સી કા કામ હે, આમો જાલા કરે ઠેડ ઉધ્યો. લગન માં કે આમ આમ સંસ્કાર ક્યાંથી મળે સાહેબ? નકર માનવા માં એવા એવા ગીત વાગતા હોય સાહેબ. હે, ઢોલીડા ના ગીત વાગતા હોય સાહેબ, દીકરીને આપો આપ એમાંથી સંસ્કાર આવે. હે, કેવા ગવાતા હોય? ઢોલીડાઢ ભૂખ્યા લાડી, ચાલો આપણે ઘેર રે,
શિખરે લાડી હવે કેવા લાડ રે, પરણ્યા એટલે પ્યારા લાગે, ચાલો આપણે ઘેર રે. આવા ગીતો ગવાતા હોય ને સાહેબ તો જાન પણ રૂડી લાગે. અને બોલું ગીત ગવાતા હોય તેમ બાજુ વાળા ઘર ને એમ થાય કે આ ક્યાં કકળાટ આદર હોય, બોલો જાન માંથી ડાયરેક્ટ કકળાટ થઈ જાય, કોઈ કોઈ માણા ઉભું રહેવા ન થઈ જાય. હા, સમય પરિવર્તન થઈ જાય એટલે સંસ્કૃતિ ન બદલાય સાહેબ. ગમે તેટલો માણસનો સમય બદલાય પણ સ્વભાવ અને વ્યક્તિત્વ જો બદલાઈ જાય ને પછી માણસ પતનના માર્ગે તોડવા મળે છે. હા, માટે સમય સમય બળવાન છે, સમયથી વિશેષ કાંઈ નથી સાહેબ. સમય સારો હશે ને તો જીવન ઉજ્જવળ હશે તમારું, પણ જો ઉજ્જવળતામાં કાળો કલંક લગાડી દેશે ને તમારી પ્રજા તો એ જીવન પાછું નર્ક બની જશે. માટે છોકરાઓને સારા સંસ્કાર આપશો ને તો મજા આવશે, બાકી પપમાં ઢીંચક 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 કરે છે ને એમાં કાંઈ મજા નથી બાપા. હા, આપણા છોકરા હોય તો બે ઘડી રાત થાય એટલે મંદિર લઈ જવાય, એને બધું ભજન ભક્તિ શીખવાડાય. આપણા રામ કોણ હતા, એ આપણા પિતા કોણ હતા, આપણા વડવાઓ કોણ હતા, આપણી સંસ્કૃતિ શું હતી, આના પાઠ ભણાવાયા. અને અત્યારે તો બધે તમે ગમે હોટલોમાં ખાવા જાય, ગમે ત્યાં ગમે એમ જાય, ઈ કઈ રીત જ નથી સાહેબ. હે, નાનપણમાં હોય નાના નાના ત્યાં હાથમાં તમને મોબાઈલ પકડાઈ જાય, ખીટી 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 રમ્યા કરે, હે, આખી દુનિયા ભરનું ડાઉનલોડ કરે ને છેવટે તમને ડિલીટ કરી નાખે. હે, એવું હુકામ કરવું જોઈએ સાહેબ? જીવન તો એવું હોવું જોઈએ કે હે ને તમને તમારા ગયા પછી દુનિયા યાદ કરે તમને સાહેબ. તમારું વ્યક્તિત્વ ઉજળું હોવું જોઈએ, સમાજમાં માટે કામ કરશો ને તો સમાજ તમને યાદ કરશે. અરે બીજું કઈ ન કરો તો કઈ નહીં, કોઈને નડો ને નડો, ઈ સમાજ સેવા છે. આ કોઈ નડવું તો જોઈએ જ નહીં ગમે એમ થાય. આ માણસ નડ્યા બહુ કરે દુનિયામાં, ઈ નડે છે ને ઈ ખોટું થાય છે. આ આવું દિવ્યાંગ ન્યૂઝ ચેનલ દ્વારા આપણે સતત સંપર્કમાં રહ્યા અને આવી મોજ મજા કરતા રહ્યા. તમને જો ગમે તો એવો ને એવો પ્રતિસાદ આપતા રહેજો અને ફરી પાછા આવી જ રીતે મળતા રહીશું. ત્યાં સુધી હું દર્શક પટેલ, ત્યાં સુધી નમસ્કાર.